નમસ્કાર, હું છું અલ્પા પરમાર. સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે. ચોટીલાના રામચોકમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા પશ્ચિમ બંગાળમાં થયેલી હિંસાના વિરોધમાં ધરણા યોજવામાં આવ્યા. કેશોદના ખેડૂતને 5 વીઘા તરબૂચના વાવેતરમાં આશરે 50,000 નુકસાન વેઠવાની નોબત. જેતપુરમાં બંગાળની હિંસા મુદ્દે ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન. હાલોલના ગોપીપુરા ગામ પાસેથી જે ચાઇનીઝ ભાષામાં લખેલી ચીપવાળું કબૂતર મળી આવ્યું હતું તે કબૂતર ફોરેસ્ટ વિભાગને સોંપવામાં આવ્યું. સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રભાસ પાટણ સામૂહિક આરોગ્ય કેન્દ્રને ઓક્સિજન પ્લાન્ટ માટે ₹50 લાખનું અનુદાન. સોમનાથ ટ્રસ્ટ દ્વારા લીલાવતી ગેસ્ટ હાઉસના 72 રૂમ કોવિડ કેર સેન્ટર માટે વહીવટીતંત્રને અપાયા. કોરોનાને લઈને હવે મરણ પ્રસંગો બાદ બેસના બંધ કરી દેવાયા છે. કેટલાક લોકો ટેલિફોનિક બેસનું રાખતા હોય છે. જો કે આ બધાથી અલગ હિંમતનગરની એક નામાંકિત વ્યક્તિનું અવસાન થતાં ડ્રાઈવ બેસનું રાખવામાં આવેલું. તો કેવું હતું આ ડ્રાઈવ બેસનું જોઈએ આ અહેવાલમાં. સોમનાથ ટ્રસ્ટ દ્વારા સ્થાનિક સરકારી હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા માટે 50 લાખ ફાળવ્યા. ગુજરાતમાં 2.5 મહિના બાદ નવા કોરોના કેસ કરતા સાજા થનારાની સંખ્યા વધી. કોવિડ હોસ્પિટલોની ફાયરની બનતી ઘટના રોકવા કોર કમિટીમાં થઈ ચર્ચા. ના 4th દિવસે સિવિલ કોવિડમાં ફરજ પર હાજર થયા આરતીબેન ગજ્જર. મારી પુત્રવધુ અને ક્રિકેટર ઇરફાન ખાન પઠાણ વચ્ચે અવૈધ સંબંધ છે, નિવૃત્ત એએસઆઈ. પશ્ચિમ બંગાળમાં ચૂંટણીના પરિણામ બાદ થયેલી હિંસાના મુદ્દે રાજકીય ગરમાવો. ખાનગી ઓફિસોમાં 50% સ્ટાફ બોલાવવાના હુકમનું પાલન ન કરનાર મહિન્દ્રા ક્લબ હોલિડેની ઓફિસ સીલ. અમદાવાદમાં કોઈપણ ઉદઘાટન વિના જ બહેરામપુરામાં ઓક્સિજન બોટલ રિફિલિંગ પ્લાન્ટ શરૂ. સુરત ટેક્સટાઇલ માર્કેટ કોરોનામાં મુશ્કેલી નિવારવા ઓડ ઇવન પદ્ધતિથી ચાલુ રહેશે. મોબાઈલ્સ કવર્ડને અપાયેલા ટાર્ગેટમાં 25%થી 90% સુધીનો ધરખમ વધારો. ડોક્ટર પાસેથી રેમડેસિવિર ઇન્જેક્શન મેળવી કાળાબજારી કરનાર ઝડપાયો. મુખ્ય રાજ્ય વેરા કમિશનરે રાજ્યના અધિકારીઓને ટાર્ગેટ આપ્યો. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને પૂછ્યો ઇમરજન્સી પ્લાન. આઈપીએલ સ્થગિત થવાથી બીસીસીઆઈને લાગશે કરોડોનો ફટકો. આઈપીએલનું આયોજન હવે નહીં થઈ શકે, માઇકલ આર્થટન. કેરળમાં 16 મે સુધી લોકડાઉન જાહેર. ભારતની 5G ટ્રાયલમાં તક નહીં મળવાથી ચીન દુઃખી. તો સુપરફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચાર નિહાળવા માટે જોતા રહો ZSTV.